Good afternoon friends. આજે આપણે EVS નું મોડેલ પેપર 1 નું પેપર નું સોલ્યુશન કરીશું. બરાબર, તમને કોઈ ક્વેશ્ચન નહીં સમજ પડી હોય તો તે આપણે જોઈ લેશું. તમે આની અંદર નહીં સમજ પડી હોય તો એનો આન્સર તમે લખી શકો છો. બરાબર, તો આપણે પેપર નું સોલ્યુશન કરીશું. ચાલો ફ્રેન્ડ્સ, આપણે આજે EVS નું મોડેલ પેપર 1 નું પેપરનું સોલ્યુશન કરીશું. બરાબર, ચાલો પ્રશ્ન 1 માંગ્યા મુજબ જવાબ લખો. તેમાં તમને એમસીક્યુ બી ટ્રુ ઓર ફોલ્સ ખરા ખોટા અને સી ક્વેશ્ચન આન્સર આવશે. ફર્સ્ટ છે એમસીક્યુ. એમસીક્યુમાં છે પહેલું, નીચેનામાંથી કયા પીવાના પાણીના સ્ત્રોતો તરીકે યુઝમાં લેવાતા નથી, ઉપયોગમાં લેવાતા નથી? તો એમાં ઓપ્શન છે રિવર, નદી, લેક એટલે તળાવ, સી એટલે દરિયો અને ડી સરોવર. બરાબર, તો એમાં પાણી પીવાના પાણીમાં ઉપયોગમાં નથી લેવાતો, તો એમાં આવશે આન્સર દરિયો. બરાબર, ચલો સેકન્ડ છે મારવાડી લેંગ્વેજ ભાષા કયા રાજ્યમાં વધુ બોલાય છે? તો તેમાં ઓપ્શન છે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મણિપુર. તો મારવાડી ભાષા કયા રાજ્યમાં વધુ બોલાય છે? તો રાજસ્થાનમાં. ઓકે, થર્ડ છે કુંડામાં ઉગેલા રોઝ કેવા કલરના ન હતા? તો તમને ઓપ્શન આપ્યું છે રેડ, યલો, સ્કાય અને વ્હાઇટ. તો કુંડામાં ઉગેલા રોઝમાં કેવા કલરના ન હતા રોઝ? તો સ્કાય કલરના ન હતા. ઓકે, ચલો હવે છે બી ટ્રુ ઓર ફોલ્સ ખરા ખોટાની નિશાની કરો. તેમાં ફર્સ્ટ છે ટ્રેનના સ્લીપિંગ કોચમાં રહેલી સીટ પર બેસી પણ શકાય છે, એટલે જે ટ્રેનમાં જે આપણે સ્લીપિંગ કોચ હોય છે તેમાં આપણે બેસી પણ શકાય છે? તો યસ, તેમાં આપણે બેસી પણ શકીએ છીએ. હવે સી છે ક્વેશ્ચન આન્સર. તેમાં ફર્સ્ટ છે તમારા ખાલી ટાઈમ સમયમાં તમે શું કરવાનું પસંદ કરો છો તે લખો. હવે તમારા સમયમાં તમારે શું કરવાનું છે, શું કરો છો તે તમારે લખવાનું. તો આવા જો ક્વેશ્ચન હોય તેમાં તમારે વિચારીને લખવાનું રહેશે. આમાં ટીચરે આન્સર લખ્યો છે પણ તમે તમારી રીતે પણ લખી શકો છો. તો છે ડાન્સ કરવાનું, કોઈને સ્ટોરી વાર્તા વાંચવાનું, કોઈને ડ્રોઈંગ કરવાનું, કોઈને જે વેસ્ટમાંથી જે વસ્તુ હોય નકામી એમાંથી તેઓ કઈ ઘણી જુદી જુદી વસ્તુઓ બનાવવાનું ગમે છે. બરાબર, ચલો સેકન્ડ છે કોઈ પણ ટુ ફ્લાવર્સ જેમાંથી કલર બને છે તેવા કયા બે ફ્લાવર? કેસુડાનું અને ગુલાબનું. આ બે ફ્લાવરમાંથી કલર બને છે. હવે થર્ડ છે ઉત્તર પ્રદેશ, કેરેલા, મહારાષ્ટ્રના પીપલ કયા ફ્લાવરનો યુઝ કુકિંગ બનાવવામાં કરે છે, રસોઈ બનાવવામાં કરે છે, તેના નામ લખવાના છે. તો ઉત્તર પ્રદેશમાં કયા ફ્લાવરનો? તો કચ્છનાર ફ્લાવર છે, ફૂલ છે, તેમાંથી તેઓ સબ્જી બનાવે છે. કેરેલામાં બનાનાના જે ફ્લાવર હોય છે તેમાંથી તેઓ સબ્જી બનાવે છે. અને મહારાષ્ટ્રના સહજાન નામનું ફૂલ છે તેમાંથી તેઓ સબ્જી બનાવે છે. પડી ગઈ સમજ આટલી? તમે લોકોએ પણ જવાબ લખ્યા જ હશે હને, તો જે તમને નહીં સમજ પડ્યું હોય તે તમે જવાબ લખી પણ શકો છો. અને જ્યારે તમારી રીતે જે કંઈ પૂછવામાં આવે તેમાં તમે લોકો જે વિચારો તે તમે લખી શકો છો. ઓકે, હવે આપણે જોઈશું ક્વેશ્ચન 1 બી. ચાલો હવે આપણે જોઈશું ક્વેશ્ચન 1 બી. તેમાં તમને આપેલું છે નીચેના એનિમલ્સ એટલે પ્રાણીઓનું વર્ગીકરણ કરો કે જે ઈટ અ પ્લાન્ટ એટલે છોડ ખાય, ઈટ અધર એનિમલ્સ જે પ્રાણીઓને ખાય છે. ઈટ અ પ્લાન્ટ અધર એનિમલ્સ એટલે પ્રાણીઓને પણ ખાય છે અને છોડ પણ ખાય છે. બરાબર, તો તમને ઓપ્શન આપ્યું છે લાયન, સી, ઈગલ, સમડી, સ્નેક, કેટ, સીપ, મંકી, બિયર, ડોગ, ક્રો અને ઝેબ્રા. આ તમને ઓપ્શન આપ્યું છે, તેમાંથી તમારે વર્ગીકરણ કરવાનું. આ તમે કરેલું જ હશે, તમે લોકોને તમારો જે આન્સર હોય તે તમે ચેક કરી લેજો. ઓકે,
तो हवे आपणे जोई ईट अ प्लांट एटले छोड़ ज खाय तेवा एनिमल्स, तो तेमां आवशे सीप एटले गेटू, मंकी वांदरो झेब्रा, ओके ते लोको। पछी छे ईट अधर एनिमल्स जे प्राणीओने खाए छे, तो तेमां आवशे लायन एटले सिंह, ईगल एटले समड़ी, स्नेक साप, कैट એટલે બિલાડી, ઓકે। પછી છે ઈટ પ્લાન્ટ્સ અધર એનિમલ્સ જે છોડ પણ ખાય છે અને અધર એનિમલ્સ જે પ્રાણીઓને પણ ખાય છે, તો તેમાં આવશે ક્રો, કાગડો, બિયર, રીંછ, ડોગ, કૂતરો, બરાબર આ રીતે લખવાનું હતું। હવે તમને આપ્યું છે ક્વેશ્ચન 1 સી, મેચ ધ ફોલોઈંગ એટલે જોડકા જોડો। તેમાં છે કેરેલા, પછી છે સેકન્ડ પંજાબ, થર્ડમાં છે ગુજરાત અને ફોર્થ છે મહારાષ્ટ્ર। બીમાં શું આપ્યું છે? ફર્સ્ટ ચણિયા ચોળી, લુગડા સાડી, પટિયાલા ડ્રેસ, વ્હાઈટ સાડી વિથ ગોલ્ડન બોર્ડર, બરાબર। અને તમારે જોડકા જોડવાના છે। હવે આમાં પહેલાં છે કેરેલા, તો કેરેલાના લોકોની જે લેડીઝ હોય છે તે શું પહેરે છે? તો તેઓ વ્હાઈટ સાડી વિથ ગોલ્ડન બોર્ડર, તે લોકોની જે સાડી હોય છે તેના પર ગોલ્ડન બોર્ડર ટાઈપની સાડી તેઓ પહેરે છે। કોણ? કેરેલા લોકો। પછી છે પંજાબ, પંજાબમાં પટિયાલા ડ્રેસ સૌથી વધારે લોકો ત્યાં પટિયાલા ડ્રેસ પહેરે છે। પછી છે ગુજરાત, ગુજરાતમાં ચણિયા ચોળી, અને છે ફોર મહારાષ્ટ્ર, તો મહારાષ્ટ્રમાં લુગડા સાડી, ઓકે। આ રીતે કરવાનું હતું અને તમે કર્યું જ હશે। હવે આપણે આગળ જોઈએ, ચાલો હવે આપણે જોઈશું ક્વેશ્ચન 2 એ, આન્સર ઇન અ 1 or 2 સેન્ટેન્સ, ઓકે। તો તેમાં ફર્સ્ટ છે કયું સિટી કાપડ અને હીરા ઉદ્યોગમાં વિશ્વભરમાં જાણીતું છે? તો તમને બધાને ખબર જ છે કયું સિટી? સુરત સિટી, એ કાપડ અને હીરા ઉદ્યોગમાં વિશ્વભરમાં તે જાણીતું છે। હવે તમને સેકન્ડ છે રિવર વિલેજમાં પહોંચે છે તે પહેલાં તેમાં શું જોઈ શકાય છે? તો જ્યારે રિવર નદી જ્યારે ગામમાં પહોંચે છે તો તે પહેલાં તેમાં જે ફિશો માછલીઓ તમને જોવા મળે છે। થર્ડ છે ચેન્જિંગ ટાઈમ્સ એટલે બદલાતો સમય પાઠમાં કયા બે કન્ટ્રી એટલે દેશની વાત કરવામાં આવી છે? એ તમને બધાને ખબર જ છે, ખબર છે ને? તો તેમાં ઇન્ડિયા અને પાકિસ્તાન આ બે કન્ટ્રીની વાતો કરવામાં આવી છે, તમે બધાએ લખ્યું જ હશે, ઓકે। હવે ફોર છે કયા ટ્રીઝનો યુઝ મેડિસિન્સ માટે થાય છે? તો કયા ટ્રીનો યુઝ? તો નીમ એટલે લીમડા અને આમળા, આ બે ટ્રીનો યુઝ આપણે મેડિસિન્સ માટે દવાઓ બનાવવામાં પણ દવા માટે થાય છે। એમાં તુલસી પણ આવશે, પણ એ આપણે છોડમાં ગણાય છે એટલે ટીચરે નથી લખ્યું, તમે લખ્યું હશે, હા ને? લખ્યું છે ને બધાએ, કંઈ વાંધો નહીં। ચલો ફિફ્થ છે ડુ નોટ પીક ધ ફ્લાવર્સ એટલે ફૂલો તોડવા નહીં, આવું લખાણ ક્યાં જોવા મળે છે? તમને ખબર જ હશે બધાને, ખબર છે ને? લખ્યું જ હશે, તો એ તમને ગાર્ડન બગીચામાં તમે જાઓ છો ત્યાં તમે આવું બોર્ડ જોયું હશે। પછી જે મોટા મોટા જે મંદિરો હોય છે ત્યાં એની આજુબાજુ પણ ગાર્ડન હોય છે, ફૂલો હોય છે, તો ત્યાં પણ તમને આવો બોર્ડ જોવા મળે છે કે ફૂલો તોડવા નહીં, બરાબર। પછી છે ફ્લાવર્સની વાડી, જ્યારે મોટું ફૂલોની જ્યારે વાડીઓ હોય છે તો ત્યાં પણ આવો બોર્ડ મારેલું હોય છે, ઓકે। ચલો સિક્સ છે તમારા વિલેજમાં જે લોકો લાકડાનું વર્ક કરે છે તમે તેને શું કહો છો? તો ઘણાના ગામડામાં લોકો પોતાના અલગ અલગ રીતે કહેતા હશે, તો તેને આપણે કહીએ છીએ સુથાર, બરાબર છે। ચલો હવે છે ક્વેશ્ચન 2 બી ક્વેશ્ચન આન્સર, તેમાં ફર્સ્ટ છે નદીની સફળ લેશનમાં પાઠમાં ચિત્રમાં કયા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તે તમારે લખવાના છે, ટીચરે તમને કીધેલું હતું કે 8 શબ્દ લખવાના, 8 શબ્દ તો લખવાના છે।
તો એમાં હોળી ખબર છે, તમને ટીચરે વિડીયોમાં બતાવ્યું હતું પિક્ચર્સ હતા, તે પિક્ચરમાં કયા કયા હતા, તો તેમાં હોળી, પછી વહેતું પાણી, વાદળા, માછલી, નદી, મોટું જહાજ, તેલ, ફેક્ટરીઓ, આ બધું જ આપણે પિક્ચરમાં હતું. આપણે શબ્દો લખવાના કીધા છે એટલે તેમાં આ રીતે લખવાનું છે. જેને નહીં સમજ પડી હોય, જેને ન લખ્યું હોય તો લખી દેજો. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈશું.